રાસાયણિક બંધન ચેપ્ટર 1 અને આણ્વીય રચના. સૌપ્રથમ પ્રસ્તાવના. આમાંથી બે વ્યાખ્યા પૂછાય છે. કોઈ પણ પદાર્થ શેનો બનેલો હોય છે? અણુ. અણુ શેના બનેલા હોય? પરમાણુના. પરમાણુ શેનો બનેલો હોય છે? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. હવે દ્રવ્ય બે કે બે કરતા વધારે તત્વનું પણ બનેલું હોય, કાં તો એક જ પ્રકારના તત્વનું બનેલું હોય છે. હાઇડ્રોજન તત્વ છે, એમાં બધા જ પરમાણુ એક સમાન પ્રકારના જોવા મળે. ઓક્સિજન તત્વ છે, જ્યારે બે કે બે કરતાં વધારે પ્રકારના પરમાણુઓ કે તત્વ જોડાય ત્યારે પણ સંયોજન રચાય છે. એટલે કે દ્રવ્ય અણુ સ્વરૂપે હોઈ શકે, પરમાણુ સ્વરૂપે હોઈ શકે, અથવા તો આયન સ્વરૂપે હોઈ શકે. તેમજ દ્રવ્ય છે એ તત્વ સ્વરૂપે, મિશ્રણ સ્વરૂપે, અથવા તો સંયોજન સ્વરૂપે હોઈ શકે છે. હાઇડ્રોજન તત્વ છે, કારણ કે એમાં બધા જ પરમાણુ એક સમાન પ્રકારના જોવા મળે. NaCl સંયોજન છે, જ્યારે મીઠું અને ગ્લુકોઝ એને ભેગા કરીએ તો બેયનો સ્વાદ આવે છે. એટલે કે બેયના ગુણધર્મ જળવાઈ રહેશે, માટે તે મિશ્રણ છે. જ્યારે NaCl એ સંયોજન છે, સોડિયમના ગુણધર્મ અને ક્લોરિનના ગુણધર્મ કરતાં જુદા જ ગુણધર્મવાળું NaCl બનશે, માટે NaCl શું છે? સંયોજન કહેવાય. એટલે તત્વ, મિશ્રણ, સંયોજન વગેરે સ્વરૂપે દ્રવ્ય હોઈ શકે. હવે કોઈ પણ અણુની અંદર રહેલા પરમાણુઓ એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી જોડાય છે. આ આકર્ષણને જ રાસાયણિક બંધ કહે છે. તો રાસાયણિક બંધની વ્યાખ્યા થઈ કે અણુમાં રહેલા પરમાણુને પ્રબળ આકર્ષણથી જકડી રાખે તેવા બળને રાસાયણિક બંધ કહેવામાં આવે છે. પાણીની અંદર એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન છે, માટે પાણી છે એ સંયોજન છે. પરંતુ આ સંયોજનની અંદર રહેલા પરમાણુ એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન અને ઓક્સિજનને એકબીજા સાથે પ્રબળ આકર્ષણ છે, અને આકર્ષણને જ રાસાયણિક બંધ કહેવામાં આવે છે. શા માટે? અમુક પ્રકારના પરમાણુઓ જોડાય છે, અમુક પ્રકારના પરમાણુ જોડાતા નથી. હિલિયમ તો સમૂહ નંબર 18માં આવેલું તત્વ હિલિયમ છે. એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના 1s2 છે, મતલબ કે તેનું અષ્ટક પૂર્ણ થયેલું છે. આથી તે ઇલેક્ટ્રોન મેળવશે નહીં ને ગુમાવશે નહીં. આની પહેલી કક્ષામાં બે જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને બે પૂર્ણ થઈ ગયા. આથી હિલિયમ ક્યાં રહે એ G2 સ્વરૂપે જોવા મળતું નથી. પછી વાત કરીએ આપણે નિયોન. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. એની પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન, એની બીજી કક્ષામાં 8. મતલબ 1s2 એટલે પહેલી કક્ષા, 2s2 2p6 એટલે બીજી કક્ષા. તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય એટલે કે તેનું અષ્ટક પૂર્ણ થાય છે. એટલે આવો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે એને ગુમાવે પણ નહીં. આથી સમૂહ 18ના બધા તત્વ કુદરતમાં મુક્ત સ્વરૂપે હશે, એટલે કે તે ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ગુમાવશે પણ નહીં. એટલે ઉમદા તત્વ અથવા નિષ્ક્રિય તત્વ કહેવામાં આવે છે.
હવે તો અમુક તત્વ કુદરતમાં સંયોજાય છે, જેમ કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, બીજા હાઇડ્રોજન પાસે પણ એક ઇલેક્ટ્રોન છે, એટલે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એટલે બંને પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને બંધ રચાય છે. આવું જ હાઇડ્રોક્લોરિક એસિડમાં થશે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, ક્લોરિન પાસે 12મી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, કારણ ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17, એટલે 2, 8 અને 7. તેની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂરું કરવા એને ફક્ત એક ઇલેક્ટ્રોન ઘટે છે. આથી તે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ક્લોરિન પોતાનું અષ્ટક પૂર્ણ કરશે અને બંધ બનાવશે. તો શા માટે અમુક પ્રકારના પરમાણુઓ બંધમાં ભાગ લેશે અને અમુક પ્રકારના પરમાણુ બંધમાં વપરાતા નથી, તેની સમજૂતી આપતા પાયાના સિદ્ધાંતો છે. આ માટે આપણે 4 પાયાના સિદ્ધાંતની ચર્ચા કરશું. તો સૌથી પહેલાં આપણે 4 પાયાના સિદ્ધાંતોની વાત કરીએ તો બંધની સમજૂતી આપતો સૌ પ્રથમ સિદ્ધાંત છે, એટલે રાસાયણિક બંધની સમજૂતી આપતો સૌ પ્રથમ સિદ્ધાંત, એમાં આવશે VSEPR સિદ્ધાંત, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન. VSEPR સિદ્ધાંત, વેલેન્સ એટલે સંયોજકતા કક્ષા, ઇલેક્ટ્રોન પેર એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મ, તેની વચ્ચે થતું અપાકર્ષણ, મતલબ કેવો રિપલ્સન એટલે અપાકર્ષણ. આ એક સિદ્ધાંત. બીજો આવશે સંયોજકતા બંધનવાદ, સંયોજકતા બંધનવાદ. ત્રીજો આવશે આણ્વીય કક્ષકવાદ, અને છેલ્લે લુઈસ કોસેલનો અભિગમ. લુઈસ અને કોસેલ નામના બે વૈજ્ઞાનિકોએ ભેગા મળીને સહસંયોજક બંધની સમજૂતી આપી. આ ચેપ્ટરની પ્રસ્તાવના પૂર્ણ થઈ. અહીં આ ચેપ્ટરમાં ફક્ત આપણે રાસાયણિક બંધ અને તેના અણુનો આકાર અને તેની રચનાનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન, આ 4 મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે એમાંથી સૌથી પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ, લુઈસ કોસેલનો અભિગમ. ક્વેશ્ચન પહેલો, લુઈસ કોસેલનો અભિગમ સમજાવો. રાસાયણિક બંધન માટેનો સૌપ્રથમ લુઈસ અને કોસેલ બે વૈજ્ઞાનિકોએ ભેગા મળીને ઈસવીસન 1916માં એક અભિગમ રજૂ કરેલો છે. હવે લુઈસ અને કોસેલના અભિગમ અનુસાર બંધ ક્યારે રચાશે, ક્યારે નહીં રચાય એની સરળ સમજૂતી આપેલી છે. એણે પોતાનો વિચાર રજૂ કર્યો. એણે કીધું કે કોઈ પણ પરમાણુને બાહ્યતમ કક્ષા સિવાયનો ભાગ પરમાણુ કર્નલ કહેવાય છે, સંયોજકતા કક્ષા સિવાયનો ભાગ. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. ધોરણ 9 મુજબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. તેની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ 1s2, 2s2, 2p6 એટલે પહેલી કક્ષાના 2 થયા, બીજીના 8 અને 3s1
એટલેની સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલો છે. હવે આપણે વાત કરીએ તો સંયોજકતા કક્ષા એટલે કઈ કક્ષક છે? 3s. તો સોડિયમનો સંયોજકતા કક્ષા સિવાયનો ભાગ એટલે 11 પ્રોટોન, 12 ન્યુટ્રોન અને પહેલી કક્ષાના 2, બીજી કક્ષાના 8 એટલે 12મી કક્ષાના ઇલેક્ટ્રોન સિવાયનો ભાગ તેણે પરમાણુ કર્નલ તરીકે ધારેલું છે. આને પરમાણુ કર્નલ કહેવાય. સંયોજકતા કક્ષા સિવાયનો ભાગ એટલે પરમાણુ કર્નલ. અને લુઈસે પોતાનું મંતવ્ય અભિગમ રજૂ કર્યું તે અનુસાર પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષા એટલે કે તેની સંયોજકતા કક્ષા એને સમઘનના ખૂણા સાથે સરખાવેલું છે. સમઘનના ખૂણા કેટલા હોય છે? 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ખૂણા હોય છે. સમઘનના ટોટલ 8 ખૂણા હોય છે. હવે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને અષ્ટકના એટલે કે સમઘનના ખૂણા ઉપર મૂકો. 8 ખૂણા એટલે અષ્ટક. એનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ. તો સોડિયમની 12મી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એને સમઘનના ખૂણા ઉપર મૂકીએ તો ફક્ત એક ખૂણો રોકાય છે, બાકીના 7 ખૂણા હજી ખાલી છે. મતલબ તેનું અષ્ટક પૂર્ણ થતું નથી. આથી સોડિયમ જેવો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે. તો સોડિયમ છે ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસ બનશે. એટલે પહેલાં એની પાસે 11 ઇલેક્ટ્રોન હતા, હવે 8 ને 2 માત્ર 10 થશે. એટલે તેની રચના નિયોન જેવી થશે અને તે સ્થિરતા પ્રાપ્ત કરશે. આ માટે સોડિયમ બંધ બનાવશે. આવું જ ક્લોરિનમાં થાય છે. ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે. તેની બાહ્યતમ કક્ષાની રચના 2, 8 અને 7 છે. એટલે કે 7 ખૂણા સમઘનના ઇલેક્ટ્રોન દ્વારા રોકાઈ જાય તો પણ હજી એક ખૂણો ખાલી છે. મતલબ તેનું પણ અષ્ટક પૂર્ણ થતું નથી. આથી ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવશે અને Cl- આયન બનશે. ત્યારે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 આર્ગોન જેવી થશે અને તે સ્થિરતા પ્રાપ્ત કરશે. હવે લુઈસના મંતવ્ય અને કોસેલના મંતવ્ય મુજબ જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એ ધન આયન બનશે અને જે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવતો હોય તે ઋણ આયન બનશે. પણ હંમેશા આવું અને પછી તેની વચ્ચે આકર્ષણથી આયોનિક બંધ રચાશે. એટલે સોડિયમનું ક્લોરિન પ્રત્યે આકર્ષણ થાય એટલે આયોનિક બંધ રચાશે. પણ હંમેશા આવું જરૂરી નથી કે બંધ બનાવવા માટે કોઈ એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે. એવું હંમેશા જરૂરી હોતું નથી. ઘણી વખત પરમાણુ તેની અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરશે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે તેની સંયોજકતા કક્ષામાં 1s1, એટલે બીજા હાઇડ્રોજન પાસે પણ 1s1 છે. આ બંને પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે આ બેના બે બે ઇલેક્ટ્રોન પૂર્ણ થાય અને આ રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય. આવું જ ઓક્સિજનમાં થશે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં 6, એટલે તેમાં 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એટલે 12મી કક્ષામાં 6 ભાગીદારી,
બે ઇલેક્ટ્રોન થાય કારણ કે છ છે એટલે અષ્ટક પૂરું કરવા બે ઘટે બેની ભાગીદારી કરશે અહીંયા પણ છ છે બેની ભાગીદારી કરશે એટલે ઓ ટુમાં ઓ ઓ વચ્ચે દ્વિબંધ રચાય છે હવે નાઇટ્રોજન એન ટુ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત પહેલી કક્ષામાં બે બારની કક્ષામાં પાંચ તો નાઇટ્રોજનના સંયોજકતા કક્ષાના પાંચ ઇલેક્ટ્રોન બીજા નાઇટ્રોજનના સંયોજકતા કક્ષાના પાંચ ઇલેક્ટ્રોન આ બંને પરમાણુઓ ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ભાગીદાર ઇલેક્ટ્રોન બંનેના ગણાય એટલે છ ને બે આઠ છ ને બે આઠ અને અષ્ટક પૂર્ણ થશે એટલે એન ટુમાં એન એન વચ્ચે ત્રિબંધ રચાય છે હવે આવા બંધની સમજૂતી માટે લુઈસે થોડીક સંજ્ઞાઓ આપેલી છે જેને લુઈસની સંજ્ઞા કહેવામાં આવે છે લુઈસની સંજ્ઞા લુઈસની સંજ્ઞામાં લુઈસે પોતાના અભિગમ મુજબ અભિગમ એટલે મંતવ્ય વિચાર લુઈસના મંતવ્ય મુજબ કોઈ પણ પરમાણુની અંદરની પૂર્ણ થયેલી કક્ષાઓ ક્યારેય બંધમાં ભાગ લેતી નથી ફક્ત તેની બાહ્યતમ કક્ષા એટલે કે એની સંયોજકતા કક્ષા જ બંધ બનાવવા માટે જવાબદાર હોય છે અને આવી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને જો ડોટ એટલે કે ટપકા વડે દર્શાવાય તો તેને લુઈસની સંજ્ઞા કહેવામાં આવે છે આપણા આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર બેના તત્વો જેમ કે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન